નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું કરિશ્મા મેડમ ધોરણ અગિયારના આંકડા શાસ્ત્રના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું કે ભારતમાં આંકડા શાસ્ત્રોનો વિકાસ ક્યારે થયો કોણે કર્યો અને કોનું સૌથી મહત્ત્વનું યોગદાન હતું એની પછી આપણે જોયું હતું કાર્યાત્મક સંશોધન એટલે કે ઓપરેશન રિસર્ચ ઓપરેશન ઓપરેશન રિસર્ચના ક્યાં ક્યાં ઉપયોગો થયા છે કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ એ બધું પણ જોયું હતું આપણે એ પછી આપણે જોયું હતું પોપ્યુલેશન વિશે અને એની પછી છેલ્લે આપણે જોયું હતું ચલ લક્ષણ વિશે ચલ લક્ષણના બે ભાગ એટલે કે અસંખ્યાત્મક ચલ અને સંખ્યાત્મક ચલ વિશે બરાબર હવે આપણે આજનો ટોપિક છે આજનો આપણો પ્રાથમિક માહિતી અને ગુણ માહિતી ચલો તો આજનો આપણો લેક્ચર છે પ્રાથમિક માહિતી અને ગુણ માહિતી ઉપર તો ચલો સ્ટાર્ટ કરીએ આમાં તમારે સૌથી સૌ પ્રથમ એક નોંધ લેવાની છે એ નોંધ શું છે તો કે ભાઈ તમે જ્યારે કોઈ પણ માહિતી લો બરાબર તો એ તદ્દન સાચી હોવી જોઈએ નહીં તો આપણે જે પરિણામો જોઈએ છે એ જેવા પરિણામો આપણને જોતા હોય એવા ન મળે અને સ્વીકૃત પરિણામો પણ આપણને ન મળે જો શું કીધું છે કોઈ પણ આંકડાકીય તપાસ દ્વારા મેળવેલ માહિતી તદ્દન સાચી અને યોગ્ય જ હોવી જોઈએ નહીં તો ઉપયોગી અને તદ્દન અને સ્વીકૃત તારણો મેળવી શકાય નહીં જો મેં તમને કીધું ને કે ભાઈ આપણે જ્યારે પણ તપાસ દ્વારા કોઈ પણ માહિતી મેળવીએ ને તો એ સાચી અને યોગ્ય હોવી જોઈએ નહીં તો શું થાય કે ભાઈ જ્યારે આપણને પરિણામો મળે ને તો એ પરિણામો ઉપયોગી અને સ્વીકૃત પરિણામો ન મળે બરાબર ચલો તો હવે આગળ વધીએ પ્રાથમિક માહિતી પ્રાથમિક માહિતી એટલે શું તો કે અધિકૃત સંસ્થા અને સંશોધકો દ્વારા સૌ વખત અસલ સ્વરૂપે ભેગી કરેલી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે અધિકૃત સંસ્થા એટલે કેવી સંસ્થા ઓથોરાઈઝડ સંસ્થા હોય ને એના દ્વારા દ્વારા અથવા સંશોધકો દ્વારા જે માહિતી સૌ પ્રથમ ભેગી કરેલી હોય ને એ માહિતીને કહેવાય પ્રાથમિક માહિતી ઉદાહરણો છે એના નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં જન્મદર અને મૃત્યુદરને લગતી પ્રકાશિત કરેલી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે હવે જો પ્રાથમિક માહિતી એટલે આપણે સમજ્યું કે ભાઈ જ્યારે પણ કોઈ ઓથોરાઇઝ સંસ્થા દ્વારા અસલ સ્વરૂપે ભેગી કરેલી જે માહિતી હોય એને શું કહેવાય પ્રાથમિક માહિતી બરાબર ચલો તો હવે જોઈશું ગૌણ માહિતી જ્યારે કોઈ સંસ્થા દ્વારા એકત્રિત કરેલી માહિતી કરાયેલ માહિતીનો ઉપયોગ અન્ય સંસ્થા દ્વારા કરવામાં આવે તો એ માહિતીને ગૌણ માહિતી કહેવાય છે એટલે કે ધારો કે પહેલીવારમાં કોઈ બીજી સંસ્થાએ માહિતી એકત્રિત કરી હોય અને પછી એનો ઉપયોગ કોઈ અન્ય સંસ્થા કરે તો એ માહિતીને કહેવાય ગુણ માહિતી બરાબર હવે ધારો કે આપણે આપણું તમારા ક્લાસનું ઉદાહરણ લઈએ તો હવે તમારા ક્લાસમાંથી તમારા ક્લાસ ટીચરે તમારું રેકોર્ડ બનાવીએ બરાબર કે ભાઈ કેટલી સ્ટુડન્ટ ગર્લ્સ છે કેટલી બો કેટલા બોઇઝ છે અને એ માહિતી પછી પ્રિન્સિપલને કે કોઈ ઉચ્ચ કક્ષાના આપણે શિક્ષકોને આપી તો શું થયું ધારો કે કોઈ સંસ્થા અથવા સંશોધકો આ હવે પ્રથમવાર માહિતી કોણે ભેગી કરેલ કહેવાય કે ભાઈ તમારા ક્લાસ ટીચરે તો એ કઈ માહિતી થઈ એમણે જે ભેગી કરેલી માહિતી હતી એ કઈ માહિતી થઈ પ્રાથમિક માહિતી હવે એમણે જે એકત્રિત કરેલી માહિતી હતી એનો ઉપયોગ સંસ્થાના કોઈ ઉચ્ચ કક્ષાના શિક્ષકોએ અથવા બીજા કોઈએ કરી તો એ માહિતી કઈ થઈ ગોણ માહિતી શું કામ કારણ કે એ માહિતી એકત્રિત કોઈ બીજા દ્વારા કરેલી હતી એટલા માટે બરાબર ચલો તો આનું ઉદાહરણ જોઈએ ભારતની રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા એકત્રિત કરેલી જન્મદર અને મૃત્યુદરને લગતી માહિતીનો ઉપયોગ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે તો તે ગૌણ માહિતી બની જાય હવે ભારતની આપણી રજિસ્ટર ઓફિસ દ્વારા એકત્રિત કરેલી માહિતી હોય અને એનો ઉપયોગ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનવાળા કરે તો એ કઈ માહિતી થઈ કહેવાય ગુણ માહિતી બરાબર ચલો તો હવે ડિફરન્શિએટ કરશું પ્રાથમિક માહિતી અને ગુણ માહિતી વિચેના વચ્ચેના ડિફરન્સ જોશું ચલો પ્રાથમિક માહિતી પ્રથમવાર એકઠી કરેલી મૌલિક માહિતી પ્રાથમિક માહિતી એટલે કેવી માહિતી કે સૌ પ્રથમ વા પ્રથમવાર જે માહિતી એકઠી કરેલી હોય ને એવી માહિતીને કહેવાય પ્રાથમિક માહિતી મૌલિક નથી પરંતુ એકઠી થયેલ અન્યો દ્વારા ઉપયોગમાં લેવાય છે જો ગૌણ માહિતી એટલે કે માહિતી કે ભાઈ મૌલિક નથી પણ એકઠી તો થયેલી છે કોઈ અન્યો દ્વારા એકઠી થયેલી છે બરાબર અને એનો ઉપયોગ કોઈ બીજા કરે છે તેવી માહિતીને કહેવાય ગૌણ માહિતી પ્રાથમિક માહિતીનો બીજો પોઈન્ટ તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે હવે જો શું કીધું છે કે ભાઈ તપાસ હેઠળના જે એકમો હોય ને એના દ્વારા એકત્રિત કરવામાં આવે છે પ્રાથમિક માહિતી બરાબર હવે ધારો કે આપણે કોઈ ગામ લઈએ છીએ બરાબર એ ગામના લોકોની આપણે સાક્ષરતા દર જોવો છે તો સ્ત્રીઓ કેટલી સાક્ષર છે પુરુષો કેટલા સાક્ષર છે બરાબર એના વિશે આપણે માહિતી એકત્રિત કરીએ છીએ તો હવે ગામના જે લોકો છે એ શું થયા તપાસના એકમો થયા બરાબર તો એ તપાસના એકમો પરથી જે માહિતી એકત્રિત કરવામાં આવે એને શું કહેવાય પ્રાથમિક માહિતી બરાબર ગુણ માહિતી પ્રાથમિક પરથી લેવાય છે શું કીધું છે કે ભાઈ જે ગુણ માહિતી હોય ને એ પ્રાથમિક પરથી લેવાય એટલે જે પ્રાથમિક માહિતી આપણે એકત્રિત કરી હોય એના ઉપરથી ગુણ માહિતી લેવામાં આવે છે ત્રીજો મુદ્દો માહિતીને વર્ગીકરણ અને કોષ્ટકના સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે હવે જો પ્રાથમિક માહિતી જ્યારે આપણે એકત્રિત કરી હોય તો શું હોય કે આપણે પહેલી જ વારે માહિતી એકત્રિત કરી હોય બરાબર તો એને આપણે વર્ગીકરણ તો કરવું પડે બરાબર એ પછી તમે એને કોષ્ટકના સ્વરૂપમાં લખો શું કામ કે ભાઈ તમને એ વસ્તુ જોઈને ખબર પડે અને વર્ગીકરણ કરેલું છે તમને બહુ સરળતાથી તમે એને સમજી શકો એટલા માટે આપણે એનું વર્ગીકરણ અને કોષ્ટકના સ્વરૂપમાં ફેરવાની પણ જરૂર પડે ગુણ માહિતી આ માહિતીને વર્ગીકરણ અને કોષ્ટક રચનાયુક્ત હોય છે હવે જો શું કીધું છે જે ગુણ માહિતી હોય ને એ વર્ગીકરણ કરેલી અને કોષ્ટક રચનાયુક્ત જ હોય છે શું કામ કારણ કે એ ગુણ માહિતી છે એ તો પ્રાથમિક માહિતી ઉપરથી જ લીધેલી છે તો તો એ વર્ગીકરણ કરેલી અને કોષ્ટકના સ્વરૂપમાં જ હશે ચોથો મુદ્દો ખ પ્રાથમિક માહિતીમાં ખર્ચ સમય અને શક્તિની જરૂરિયાત પડે છે હવે જો પ્રાથમિક માહિતીમાં ખર્ચ સમય અને શક્તિની જરૂરિયાત પડે છે હવે આપણે ધારો કે કોઈ પણ એક ગામનો સર્વે કરીએ છીએ બરાબર તો હવે એ ગામના કેટલા વૃદ્ધ લોકો છે બરાબર એ આપણે સર્વે કરવો હોય સરકારની યોજના દ્વારા મદદ કરવા માટે તો શું કરવું પડે કે ભાઈ પ્રાથમિક માહિતી તમે ઘરે ઘરે જઈ અને એમની માહિતી ભેગી કરો બરાબર તો શું થાય ખર્ચ પણ એટલો થાય સમય પણ જાય અને તમારી શક્તિની પણ બહુ જરૂર પડે હવે ગૌણ માહિતીમાં શું થાય એની બદલે ગુણ માહિતીમાં શું થાય તો કે ભાઈ ખર્ચ સમય અને શક્તિની ઓછી જરૂર પડે કારણ કે પ્રા પ્રાથમિક માહિતીમાં તો આપણે બધી માહિતી એકત્રિત કરેલી જ હોય પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વસનીય હોય હવે શું કીધું છે કે પ્રાથમિક માહિતી જે હોય ને સામાન્ય રીતે વિશ્વસનીય જ હોય અને ગૌણ માહિતી શું હોય વિશ્વસનીય ન પણ હોય એવું બને ચલો તો હવે આગળ વધીશું પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો આ નીચે મુજબ છે જેમાંથી પાંચ છે એ મહત્વની છે એમાંથી આપણે ત્રણ માહિતીઓ વિશે અભ્યાસ કરવાના છીએ પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ ટેલિફોન અથવા ઈમેલ દ્વારા તપાસ પ્રશ્નાવલીની રીતે અને સ્થાનિક ખબરપત્રીઓની રીતે આ છે પાંચ મહત્ત્વની એકત્રિત પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો એમાંથી આપણે ભણવાના છીએ અભ્યાસ ત્રણ માહિતીઓ વિશે જ કરવાના છીએ પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીતે બરાબર ચલો તો આગળ જોઈએ પ્રત્યક્ષ તપાસ પ્રત્યક્ષ તપાસ એટલે કેવી તપાસ તો કે ચલો સંશોધક અથવા નિમેલ પ્રતિનિધિ તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લઈ જરૂરી માહિતીને માહિતી મેળવે છે સંશોધક દ્વારા એટલે કે શું કીધું છે કે ભાઈ કોઈ એક નિમેલ પ્રતિનિધિ અથવા કોઈ સંશોધક દ્વારા એ સ્થળની રૂબરૂ મુલાકાત લઈને જે માહિતી એકત્રિત કરવામાં આવે એને શું કહેવાય પ્રત્યક્ષ તપાસ બરાબર હવે જો એનું ઉદાહરણ શું કીધું છે કે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ વિશેની માહિતી હવે જો આપણે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિની માહિતી લેવી હોય તો એ કઈ રીતે થશે કે ભાઈ પ્રત્યક્ષ તપાસ કઈ રીતે હોય ધારો કે ત્યાં કોઈ આપણે પ્રતિનિધિ હોય અથવા કોઈ સંશોધક હોય બરાબર તો એ ત્યાં ઘરે ઘરે અને એક એક ખેડૂતોને રૂબરૂ મળવા જાય અને માહિતી લે બરાબર તો એ માહિતીને એકત્રિત કરવાની જે રીત કહેવાય એને કેવી રીત કહેવાય પ્રત્યક્ષ તપાસણી ચલો તો એના લાભ અને ગેરલાભ જોઈએ સાચી અને વિશ્વસનીય માહિતી મળી શકે હવે આપણે કોઈના ઘરે ઘરે જઈને માહિતી લઈએ બરાબર તો શું થાય કે ભાઈ વચ્ચે કોઈ મીડિયમ ના હોય અથવા કોઈ ત્રીજું વ્યક્તિ ના હોય કે જેના લીધે કોઈ વાતને બીજી વાત ભળે એ શું હોય કે ભાઈ જે ડાયરેક્ટ વાત હોય એ જ આપણા સુધી પહોંચે એટલે એ માહિતી કેવી હોય સાચી અને વિશ્વસનીય માહિતી હોય બીજો મુદ્દો રૂબરૂ મુલાકાતને લીધે માહિતી આપનારને કોઈ શંકા કે મૂંઝવણ હોય તો યોગ્ય ખુલાસો આપી ઉકેલ આવી શકે બરાબર હવે જો શું કીધું કે ભાઈ આપણે રૂબરૂ મુલાકાત લઈએ બરાબર તો જે માહિતી આપનાર હોય એને જે કાંઈ પણ શંકા હોય કે મૂંઝવણ હોય એને ક્યાં તકલીફ છે એ એનો ખુલાસો આપણી સામે કરી શકે અને આપણે આપણાથી બનતા પ્રયત્નો કરીએ કે ભાઈ એમની મૂંઝવણ કે એમની મુશ્કેલીઓને સોલ્વ કરી શકીએ પૂરક માહિતી મેળવી લેવાય છે જે પરિણામોનું અર્થઘટન કરતી વખતે ઉપયોગી છે મર્યાદિત તપાસના ક્ષેત્રમાં પદ્ધતિ સારી નીવડે હવે જો શું કીધું છે કે ભાઈ જ્યારે મર્યાદિત તપાસના ક્ષેત્રમાં હોય ને ત્યારે પદ્ધતિ સારી નીવડે માહિત લાભ મુદ્દો પાંચ માહિતી આપનાર સંકોચ અનુભવે તો અધિકારી માહિતીનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી આપી માહિતી મેળવી શકે હવે શું કીધું છે કે ઘણી વાર એવું પણ થાય કે ભાઈ આપણે ક્યાંય માહિતીઓ એકત્રિત કરવા જઈએ તો માહિતી આપનારને સંકોચ થાય તો જે અધિકારી હોય એ એમને ખાતરી આપી શકે કે ભાઈ તમારી માહિતીનો દુરુપયોગ નહીં થાય અને એમની પાસેથી સાચી માહિતીઓ મેળવી શકે ગેરલાભ તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિમાં વધારે પડતો સમય લાગે છે

જ્યારે મોટું ક્ષેત્ર હોય કોઈ વિશાળ ક્ષેત્ર આપે તો શું થાય કે ભાઈ વધારે પ્રતિનિધિત અથવા સંશોધકોની આપણને જરૂર પડે માહિતી એકત્રિત કરવા માટે ત્રીજો મુદ્દો વધારે ખર્ચાળ છે હા કારણ કે ઘરે ઘરે જઈને તમે માહિતીઓ ભેગી કરો અને જો વધારે પ્રતિનિધિત્વ હોય અને એ લોકો પણ બધા ઘરે ઘરે જઈને માહિતી એકત્રિત કરે તો એ ખર્ચાળ તો થવાનું જ છે એટલે શું થાય તો કે વધારે ખર્ચાળ છે ચોથો મુદ્દો નિમેલ અધિકારી કાર્યો તાલીમયુક્ત ન હોય તો માહિતી ઓછી વિશ્વસનીય નીવડે છે હવે ઘણી એવું પણ થાય કે ભાઈ જે આપણે અધિકારીઓ મોકલા હોય એ તાલીમયુક્ત ન હોય તો શું થાય કે ભાઈ જે માહિતીઓ આવી હોય એ સાચી અને વિશ્વસનીય ન નીવડે પરોક્ષ તપાસ સંશોધક નીચે દર્શાવેલ પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે સક્ષમ માહિતી ધરાવનાર સંસ્થા અથવા વ્યક્તિનો સંપર્ક સાધે છે અને માહિતી મેળવે છે જો શું કહે છે જ્યારે સંશોધક કોઈ નીચે મતલબ આપણને નીચે આપેલી જે પરિસ્થિતિઓ છે એ ઉદ્દભવે ત્યારે એ શું કરે સક્ષમ માહિતી ધરાવનાર સંસ્થા અથવા વ્યક્તિનો સંપર્ક સાધે અને પછી માહિતીઓ મેળવે હવે જો કેવી કેવી પરિસ્થિતિઓ ઉભે ઉદભવે તો એ સક્ષમ માહિતી ધરાવનાર સંસ્થાનો અથવા વ્યક્તિનો સંપર્ક કરે તો કે ચલો જોઈએ કે કેવી પરિસ્થિતિઓ તો એને સંપર્ક કરવો પડે તો કે પહેલો મુદ્દો પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય તો પણ આવું થાય પ્રત્યક્ષ તપાસ ક્ષેત્ર વિશાળ હોય અથવા રૂબરૂ મુલાકાતનો સમય ન હોય જો કે શું કીધું છે કે ભાઈ ઘણીવાર એવું થાય કે પ્રત્યક્ષ તપાસનો ક્ષેત્ર બહુ વિશાળ હોય તો શું થાય તો કે ભાઈ જે અધિકારી હોય એને કોઈ બીજા વ્યક્તિનો સંપર્ક કરવો પડે કે જેને પૂરતી માહિતી હોય અને રૂબરૂ મુલાકાતનો સમય ઘણી વાર એવું પણ થાય કે ભાઈ રૂબરૂ મુલાકાતનો સમય ન હોય તો પણ પરિસ્થિતિઓ એવી ઉદ્ભવે કે ભાઈ તમારે કોઈનો સંપર્ક કરવો પડે માહિતી મેળવવાનું સ્વરૂપ ગૂંચવણ ભર્યું હોય હવે માહિતી મેળવવાનું સ્વરૂપ ભર્યું હોય તો પણ શું થાય કે જે અધિકારી હોય એ વધારે મુશ્કેલીમાં મુકાઈ જાય માહિતી મેળવવા માટે પ્રત્યક્ષ તપાસનો ખર્ચ અસહ્ય હોય છે પ્રત્યક્ષ તપાસનો ખર્ચ શું હોય અસહ્ય હોય એટલે બહુ વધારે માત્રામાં હોય છે આ રીતે માહિતી એકત્રિત કરવાની રીતને પરોક્ષ તપાસની રીત કહેવામાં આવે છે આ રીતમાં થર્ડ પાર્ટી દ્વારા માહિતી મેળવવામાં આવે છે હવે શું કીધું છે કે ભાઈ પ્રત્યક્ષ તપાસ જ્યારે આપણે કરવી હોય ને પરોક્ષ સોરી પરોક્ષ તપાસ જ્યારે આપણે કરવી હોય ને ત્યારે આપણે કોઈ થર્ડ પાર્ટી દ્વારા માહિતી એકત્રિત કરીએ ને તો એને કહેવાય પ્રત્યક્ષ તપાસ ઉદાહરણમાં તમે એને ઉદાહરણ દ્વારા તમે પરોક્ષ તપાસને બહુ સારી રીતે સમજી શકશો તો ચલો ઉદાહરણ લઈએ જેમ કે સાણંદ તાલુકાના ખેડૂતની રૂબરૂ મુલાકાત લેવાને બદલે સાણંદ તાલુકાના તલાટી કે જેમની પાસે એ તાલુકાના બધા જ ખેડૂતોની પૂરેપૂરી માહિતી છે તેમનો સંપર્ક કરશે જો શું કીધું છે કે ભાઈ આપણે તાલ સાણંદ તાલુકાની ખેડૂતને આપણે શું પ્રશ્ન લીધો હતો કે ભાઈ સાણંદ તાલુકાના ખેડૂતની શું પરિસ્થિતિઓ છે એ જાણવી છે બરાબર તો એની રૂબરૂ મુલાકાતના બદલે જો તમે તાલુકાના તલાટી પાસેથી એમની બધી જ માહિતીઓ લઈ અને એનો સંપર્ક કરો તો શું થાય કે ભાઈ તમારો બચે સમય હવે ધારો કે આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ આપણે એ જોવું હોય કે ભાઈ કોઈ એક ગામમાં શિક્ષિત બેરોજગાર કેટલા છે તો હવે તમે ઘરે ઘરે જઈને માહિતી એકત્રિત કરો તો એ કઈ તપાસ કઈ કહેવાય થઈ કહેવાય પ્રત્યક્ષ તપાસ બરાબર થાય એની બદલે તમારે મદદ તો કરવી છે પણ મતલબ માહિતી એકત્રિત કરવી છે પણ ઓછા સમયમાં તો શું કરી શકીએ કે ધારો કે કોઈ એ ગામના જે જિલ્લો હોય એમાં અભ્યાસ અને તાલીમ ભવન હોય બરાબર હવે એ લોકો પાસે રજિસ્ટરમાં માહિતીઓ હોય કે ભાઈ કેટલા લોકોએ અભ્યાસ કર્યો છે કયો કયો અભ્યાસ કર્યો છે અને કેટલા લોકો બેરોજગાર છે બરાબર તો હવે આપણે ધારો કે ઘરે ઘરે જવાને બદલે ત્યાંથી જ ડાયરેક્ટ માહિતી લઈ લઈએ તો શું થાય કે ભાઈ એ લોકો તમને માહિતીનું આખું લિસ્ટ આપી દે કે આટલા લોકો શિક્ષિત બેરોજગાર છે એટલે શું થાય તમારો ખર્ચ બચે તમારો સમય બચે અને તમે એ માહિતી કોની પાસેથી લીધી કહેવાય રૂબરૂ નહીં પણ તમે એ થર્ડ પાર્ટી પાસેથી માહિતી લીધી કહેવાય બરાબર તો એવી માહિતીને શું કહેવાય પરોક્ષ સોરી એ એવી રીતે એકત્રિત કરેલી માહિતીને પરોક્ષ તપાસ દ્વારા એકત્રિત કરેલી માહિતી કહેવાય ચલો તો એના લાભ અને ગેરલાભ જોઈએ માહિતી એકત્રિકરણ કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ રીત વધુ અનુકૂળ રહે છે માહિતી એકત્રિત કરવાનું જ્યારે ક્ષેત્ર વિશાળ હોય ને તો આ રીતે માહિતી એકત્રિત કરવી અનુકૂળ રહીએ શું કામ તો કે ભાઈ તમારો સમય બચે તપાસ હેઠળની વ્યક્તિ માહિતી ન આપે ત્યારે આ એક જ રીત ઉપયોગી થાય મતલબ તમે જ્યારે રૂબરૂ માહિતી એકત્રિત કરવા જાઓ અને કોઈ વ્યક્તિ તમને માહિતી ન આપવા માંગે તો શું થાય કે તમે આવી રીતે માહિતી એકત્રિત કરો તો એ ઉપયોગી બને ખર્ચ સમય અને શક્તિ પ્રમાણમાં ઓછો થાય સરદારના સરકારના જુદા વિભાગ માટે જોઈતી માહિતી માટે આ રીત ખૂબ જ ઉપયોગી છે ચલો તો પરોક્ષ તપાસના ગેરલાભ જોઈએ પહેલો મુદ્દો જેમની પાસેથી માહિતી મેળવવાની છે તે સંસ્થા કે વ્યક્તિ પક્ષપાતી કે વલણ ધરાવનાર હોય ત્યારે માહિતી ઓછી વિશ્વસનીય બને છે હવે જો શું કહે છે કે ભાઈ ઘણીવાર એવું પણ થાય કે આપણે જે સંસ્થા કે વ્યક્તિ પાસેથી માહિતી લીધી હોય હવે એ પક્ષપાતી હોય તો શું કરવાનું તો માહિતી કેવી થઈ એ ઓછી વિશ્વસનીય બને જો એ વ્યક્તિ પક્ષપાતી નીકળે તો શું થાય તો કે ભાઈ આપણી એકત્રિત કરેલી માહિતી છે એ સાચી ન હોય અને વિશ્વસનીય પણ ન હોય જ્યારે થર્ડ પાર્ટી અપ્રમાણિક બિનકાબેલ હોય ત્યારે આ પદ્ધતિ નાકામ બને છે હવે કેવું થાય કે આપણે જે થર્ડ પાર્ટી પાસેથી માહિતી લીધી હવે એ પોતે અપ્રામાણિક હોય અથવા કાબિલ ન હોય તો શું થાય આપણી જે એકત્રિત કરેલી માહિતી છે આપણી જે મહેનત કરેલી હોય એ બધું શું થાય નાકામ બને ચલો તો આજ માટે આટલું જ આજે આપણે શું શું ભણ્યા તો કે ભાઈ પ્રાથમિક માહિતી અને ગુણ માહિતી પ્રાથમિક પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની બે ત્રણ રીતોમાંથી બે રીતો આજે ભણ્યા એના લાભ અને ગેરલાભ પણ ભણ્યા જેમ કે મેં તમને પહેલાં કહ્યું હતું કે ભાઈ જે મેં નોટ્સમાં લખેલું છે આમાં એ પ્રમાણે જ તમને એક્સરસાઇઝમાંથી ક્વેશ્ચનના આન્સર મળી જશે તો એ આન્સર સાથે સાથે લખતા જજો ફેરબુકમાં થેન્ક યુ